हेलो फ्रेंड्स, तमारू हार्दिक स्वागत छे हिनल्स किचन मां। आज आपणे दही खाखरो बनावाना छे, तो चलो तेने बनावानी रीत जोई लईए। अहीं आपणे बाजरानो लोट लीधो छे, तेमां मीठू नाखीशुं, तेने बराबर रीते मिक्स करी दईए। હવે તેમાં પાણી નાખી લોટ બાંધી લેશું। જરૂર જણાય તો તમે પાણી એડ પણ કરી શકો છો। આપણો લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે આ રીતે એને મસળવાનું રહેશે, જેથી આપણો લોટ સોફ્ટ થઈ જાય। હવે આપણે આ મુજબના લુવા પાડી લેશું। આ લુવાને રોટલી કરતાં થોડાક મોટા રાખવાના છે આ મુજબના। હવે આ મુજબ આપણે લોટમાં બોળી ત્યારબાદ આ મુજબ વણી લેશું। જરૂર જણાય તો તમે લોટ પણ વધારે લઈ શકો છો। આવી રીતે તેને ઉથલાવવાનું રહેશે, બંને સાઈડથી શેકવાનું છે। આપણો આ ખાખરો શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે ભઠ્ઠામાં નાખીને શેકવાનું રહેશે। તો મિત્રો, આપણા ખાખરા બરોબર રીતે શેકાઈ ગયા છે। હવે આ ખાખરાને 5-7 કલાક થઈ ગઈ છે, હવે તેને આપણે ચોળી લેશું। આ મુજબ ચોળવાનું રહેશે, એકદમ નાનો ભૂકો કરવાનો છે આપણાનો। એક વખત આ મુજબ થઈ જાય ત્યારબાદ જે જાડો ભાગ હોય તેને આ રીતે અલગ કરી તેને પણ પાછો મસળી લેશું। તમે જોઈ શકો છો કે આપણો એકદમ ભૂકો થઈ ગયો છે ખાખરાનો। રોટલાના આ રીતે તમે નથી ચોળી શકતા, ખાખરાના આ રીતે ચોળી શકાય છે। હવે આપણે એક બાઉલ લીધું છે, તેમાં ખાખરાનો જે ક્રશ કર્યો હતો ભૂકો તેને નાખીશું, ત્યારબાદ દહીં નાખીશું। હવે તેને બરાબર રીતે મિક્સ કરી દઈએ। તો મિત્રો, તૈયાર છે આપણો દહી ખાખરો। તમે આ નાના છોકરાઓને સેરેલેક તરીકે આપી શકો છો, અને વૃદ્ધો જે ચાવી ન શકે તે આ કેલેરીથી ભરપૂર દહીં ખાખરો ખાઈ તો તેને મજા આવે છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।